धोरण 6 विषय गणित चैप्टर नंबर 1 संख्या परिचय। बाळ मित्रों આગળના વિડિયોમાં આપણે સ્વાધ્યાય 1.3 ના દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 ના a અને b દાખલા ગણેલા હતા। હવે આજના વિડિયોમાં આજે આપણે સ્વાધ્યાય 1.3 ના દાખલા નંબર 2 ના c અને d અને દાખલા નંબર 3 આખે આખાની ગણતરી કરીશું। હવે જોઈએ આપણે કે 8325 એટલે કે 8325 માઈનસ 491 તો એમાં આ સંખ્યાને આપણે 100 સુધીની આશરે કિંમત મેળવવાની છે, ત્યારબાદ એની 10 સુધીની આશરે કિંમત મેળવવાની છે। આ 100 સુધીની અને 10 સુધીની આશરે કિંમત મેળવીને બંનેની બાદબાકી કરવાની છે। તો સૌપ્રથમ આપણે બંને કિંમતની 100 સુધીની આશરે કિંમત મેળવશું તો 8325 તેમાં 100 નું સ્થાન ધરાવે છે 3 તો 3 પછીનો અંક છે 2 જે 5 કરતા નાનો છે એટલે આ બંને અંક શું થઈ જશે 00 તો 100 સુધીની આશરે કિંમત બાદ થઈ જશે 8300 તેવી જ રીતે 491 100 નો અંક 4 ધરાવે છે એના પછીનો અંક 9 જે 5 કરતા મોટો છે તો આગળના અંકમાં 1 એડ થશે તો 4 ના 5 થઈ જશે અને પાછળના 00 એટલે કે 491 ની 500 બની જશે। ત્યારબાદ બાદબાકી કરીએ તો આશરે બાદબાકી 8300 માઈનસ 500 કરીએ એટલે જવાબ આવશે 7800। બાળ મિત્રો આડી બાદબાકી ન ફાવે તો ઊભી બાદબાકી પણ કરી શકીએ છીએ। ત્યારબાદ હવે અહીંયા જ રકમમાં 10 સુધીની આશરે કિંમત મેળવવાની છે। 10 સુધીની આશરે કિંમત એટલે કે દશકનો અંક ધ્યાનમાં લેવાનો તો 8325 માં દશકનો સ્થાન ધરાવે છે 2 તો એના પછીનો અંક છે 5 5 અથવા 5 કરતા મોટી હોય તો આગળની સંખ્યામાં 1 એડ થશે અને આ જે તે સંખ્યા 0 બની જશે તો 2 માં 1 ઉમેરે એટલે 3 થઈ જાય અહીંયા 0 તો 30 8330। તેવી જ રીતે 491 માં દશકનું સ્થાન ધરાવે છે 9 એના પછીનો અંક 1 જે 5 કરતા નાનો છે એટલે અહીંયા બની જશે 0 એટલે આ સંખ્યા થઈ જશે 490। હવે આપણે આશરે બાદબાકી કરીએ તો 8330 માઈનસ 490 કરીએ તો 0 માઈનસ 0 0 3 માંથી 9 ન જાય 10 કોલી જાય એટલે 13 માંથી 9 જાય તો 4 બાજુ પર ચેકો 3 માંથી 1 જાય તો 2 2 માંથી 4 ન જાય એટલે ફરી 10 કો 12 માંથી 4 જાય તો 8 બાજુ પર ચેકો 8 માંથી 1 જાય તો 7 7 ના 7 બાળ મિત્રો જવાબ આવશે 7840। ત્યારબાદ દાખલા નંબર બી 489348 ની 100 સુધીની આશરે કિંમત મેળવીએ તો તેમાં 100 નું સ્થાન ધરાવે છે 3 એના પછીનો અંક છે 4 જે 5 કરતા નાનો છે એટલે એના પછીના અંક 00 થઈ જશે એટલે અહીંયા 00 એટલે 489300। ત્યારબાદ 48365 માં 100 નું સ્થાન ધરાવે છે 3 એના પછીનો અંક છે 6 જે 5 કરતા મોટો છે એટલે આગળના અંકમાં 1 ઉમેરી બાકીના અંક 00 એટલે 3 ને બદલે 4 થઈ જશે અને આ બંને અંક 00 એટલે તે સંખ્યા બનશે 48400। હવે આપણે આશરે બાદબાકી કરીએ તો જોઈએ 489300 માઈનસ 48400 0 માંથી 0 જાય તો 0 0 માંથી 0 જાય તો 0 3 માંથી 4 ન જાય 10 કો લીધો એટલે 13 માંથી 4 જાય તો 9 બાજુ પર ચેકો 9 માંથી 1 જાય તો 8 8 માંથી 8 જાય તો 0 8 માંથી 4 જાય તો 4 4 માંથી 0 જાય તો 4 બાળ મિત્રો કે આપણો જવાબ આવ્યો 440900। એની એ જ રકમની આપણે 10 સુધીની આશરે કિંમત મેળવવાની છે તો 489348 માં 10 નું સ્થાન ધરાવે છે 4 એના પછીનો અંક છે 8 જે 5 કરતા મોટો છે એટલે આગળના અંકમાં 1 ઉમેરી જશે અને પાછળનો અંક 0 થઈ જશે એટલે 4 ને બદલે આવશે 5 અને 8 ની જગ્યાએ 0। ત્યારબાદ 48365 એમાં 10 નું સ્થાન ધરાવે છે 6 અને પાછળનો અંક છે 5 છે ને બાળકો નિયમ કે 5 અથવા 5 કરતા મોટો હોય તો આગળની સંખ્યામાં 1 ઉમેરી જશે અને જે તે સંખ્યા 0 એટલે 6 માં 1 ઉમેરી એટલે 7 અને આને બદલે 0 તો બની ગઈ 48370। હવે બાદબાકી કરવાની છે તો 489350 માઈનસ 48370 તો 0 માંથી 0 જાય તો 0 5 માંથી 7 ન જાય 10 કો લીધો અહીંયા 15 15 માંથી 7 જાય તો 8 બાજુ પર ચેકો 3 માંથી 1 જાય તો 2 2 માંથી 3 ન જાય એટલે ફરીવાર 10 કો એટલે 12 ભાગ્યા 12 માંથી 3 જાય તો 9 બાજુ પર ચેકો 9 માંથી 1 જાય તો 8 હવે 8 માંથી 8 જાય તો
चार। तो बाल मित्रों जवाब आयो 440,980। અહીંયા દાખલા નંબર 2 પૂર્ણ થાય છે। હવે આપણે જોઈએ દાખલા નંબર 3। સૂચના જોઈએ, સામાન્ય નિયમનો ઉપયોગ કરીને નીચેનાનો ગુણાકાર અંદાજ મેળવો છે। હવે આપણે બાળકો અત્યાર સુધી સરવાળા બાદબાકી કર્યા, હવે સામાન્ય નિયમનો ઉપયોગ કરીને ગુણાકાર કરવાના છે। તો અહીંયા 100 સુધીની આશરે કિંમત મેળવીએ। ફિક્સ નથી કીધું કે 100 સુધીનો જ મેળવો, 1000 સુધીની મેળવો, દશક સુધીની મેળવો। અહીંયા જે અંક આપેલા છે એ પ્રમાણે આપણે મેળવીશું। होमवर्क आगळना विडियामां आगळनुं स्वाध्याय आपणे भणीशुं। थैंक यू।